નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના. આવો યુગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ બનાવી દિવસને મંગલમય તેમજ ભવિષ્યને ઉજ્જવલ બનાવીએ. પણ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે એવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ છે નારી જાગરણમાં નારી અશ્લીલ આકર્ષણનું કેન્દ્ર ન બને. ગુરુદેવે કહ્યું છે, નારી હૈ મનસ્વી તેજસ્વી વહ શક્તિ સ્વરૂપા માતા હૈ ફિર ભી ઉસે અબલા કહકર ઘર ઘર મેં દબાયા જાતા હૈ આકર્ષણ કેન્દ્ર બના કરકે ઉસે ખૂબ સજાયા જાતા હૈ રમણી કામિની વેશ્યા કહકર સન્માન ગિરાયા જાતા હૈ સહમી જીજકી વહ દીનહીન અપરાધીન બન રહ જાતી હૈ પતિતા દલિતા દુષ્ટા કહકર સબસે ઠુકરાઈ જાતી હૈ નાહી તુમ અબલા નારી હો નાહી તુમ કરુણ કહાની હો જાગો સોચો તુમ સભો જાગો સોચો તુમ બઢો સભી તુમ ઝાંસી વાલી રાની હો જાગો સોચો તુમ બઢો સભી તુમ ઝાંસી વાલી રાની હો માતા શિશુ કી પ્રથમ ગુરુ યદિ વો હો અજ્ઞાન તો સોચો કૈસે બને જગ મે મનુજ બહાન તો સોચો કૈસે બને જગ મે મહનુ મનુજ મહાન. નારી માટે ગુરુદેવે લખ્યું છે, નારીએ અશ્લીલ આકર્ષણનું કેન્દ્ર ના બનવું જોઈએ. સંગીત, સાહિત્ય, કલા વગેરેના નામે તેને રમણી બનાવવા માટે આકર્ષવામાં આવે છે, તે ખોટું છે. તેના બદલે તેને પુરુષો જેવા સ્તરનો મિત્ર તથા સહચર માનવી જોઈએ. તે એક જવાબદાર વિશ્વ નાગરિક બની શકે અને તેના માટે ગૌરવશાળી સ્થાનને સંભાળી શકે એ માટે તેને પૂરતું સાહસ તથા ચરિત્ર પ્રદાન કરવા જોઈએ. પુરુષોએ નારીને ફોસલાવીને તેનું પતન થાય એવા પ્રયત્ન ના કરવા જોઈએ. એના બદલે તેને ભાવનાત્મક, બૌદ્ધિક તથા વ્યવહારિક સહયોગ આપવો જોઈએ. એનાથી તેની પ્રતિભાનો વિકાસ થશે અને તેને નવનિર્માણની ભૂમિકા ભજવવામાં મહત્વનું યોગદાન આપવાનો અવસર મળશે. નારીમાં એવી હિંમત તથા ચેતના પેદા કરવી જોઈએ કે તે પોતાને વિરુદ્ધ ઊભા કરવામાં આવેલા ષડયંત્રમાં ફસાવાનો ઇનકાર કરી શકે. તેણે પોતે પણ બીજા કોઈને આકર્ષિત કરવા માટે એવા સાજ શણગાર કરવાને તિલાંજલિ આપી દેવી જોઈએ અને પોતાની પ્રતિભાને પ્રખર બનાવવી જોઈએ. તેણે સમાજને નૈતિક માર્ગદર્શન આપવું જોઈએ અને સમાજનું નેતૃત્વ કરવા માટે સક્ષમ સમર્થ બનવું જોઈએ. આવું વાતાવરણ પેદા કરવા માટે આપણે વિશેષ પ્રયત્નો કરવા જોઈએ જેથી નારીની શક્તિ તથા પ્રતિભાનો પૂરા વિશ્વને પૂરતો લાભ મળતો રહે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, નવેમ્બર 1941, પૃષ્ઠ 35. પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા ગાયત્રીની દિવ્ય અનુકંપાથી આપ સૌના પાસે પહોંચાડવામાં આવ્યો છે. આને અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા એને અન્ય પોતાના ગ્રુપમાં, સ્નેહી સ્વજનોમાં, મિત્ર સર્કલમાં ફોરવર્ડ કરી ઋષિ સંસ્કૃતિ, દૈવી સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એવી શુભકામના સાથે આજનો દિવસ આપનો પવિત્ર બન્યો રહે, મંગલમય બન્યો રહે તેવી યુગ ઋષિ ચિંતન ચેનલ યુટ્યુબના માધ્યમ તેમજ ગાયત્રી પરિવાર સર્ગાસણ દ્વારા આપ સૌને હાર્દિક શુભકામના.